नमस्कार विद्यार्थी मित्रों, हूँ भरतभाई नंदवाणा, पीपी सवाणी विद्याभवन हीराबागमांथी। आज आपने धोरण 10 विषय गुजराती नुं काव्य 7 हूँ एवो गुजराती भणीशुं। काव्यनो प्रकार गीत, कविनुं नाम विनोद जोशी। तो आपणे हूँ एवो गुजराती काव्यना कविनो परिचय मेळवीशुं। कवि विनोद जोशीनो जन्म 13/8/1955 में थयो हतो। विनोद हरगोविंददास जोशीनुं वतन बोटाद छे। तेओ भावनगर यूनिवर्सिटी में भाषा भवन में प्राध्यापक अने अध्यक्ष तरीके कार्यरत छे। गीत, दीर्घकाव्य અને વિવેચનમાં તેમનું વિશેષ પ્રદાન છે। તેમણે ઝાલર વાગે જૂઠડી, શિખંડી, તુંડિલ તુંડિકા વગેરે મહત્વના કાવ્ય સંગ્રહો આપ્યા છે। ઉપરાંત અભિપ્રેત, નિવેશ, રેડિયો નાટક સ્વરૂપ સિદ્ધાંત, સોનેટ એમના વિવેચન ગ્રંથો છે। તેમને ગુજરાતી સાહિત્ય અકાદમીના પુરસ્કારો અને ગુજરાત રાજ્યનો સાહિત્ય ગૌરવ એવોર્ડ એનાયત થયા છે। આવા કવિ વિનોદ જોશી આધુનિક કવિઓમાં મોખરાનું સ્થાન ધરાવે છે। એવા કવિ વિનોદ જોશીનું ગુજરાતના મહિમાનું વર્ણન કરતા કાવ્યોમાં આ એક વિશિષ્ટ કાવ્ય છે। ગુજરાતી હોવાના ગૌરવથી ગીત રચનાની શરૂઆત થાય છે। પ્રકૃતિએ સર્વ વિશેષતાઓથી ગુજરાતને રળિયાત કર્યું છે। અહીં નદીઓ, પહાડો, રણ, જંગલ અને સમુદ્ર બધું જ ગુજરાતની ભૂમિને મેળવ્યું છે। એ કારણે ગુજરાતી પ્રજાનું ખમીર ખીલી ઉઠ્યું છે। અહીં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા પ્રેરણા પુરુષો પણ પાક્યા છે, જે સદીઓ સુધી વિશ્વને જ્યોત બનીને માર્ગ બતાવતા રહેશે। ગુજરાત સંતો અને સુરવીરોની ભૂમિ છે, તો સિંહો જેવી અનેક વિરલ પ્રજાતિને ગુજરાતની પ્રજાએ સાચવી છે। એની સાંસ્કૃતિક વિરાસત પણ અનન્ય છે। આ બધું જ હોવા છતાં ગુજરાતી હોવાનું પ્રાદેશિક અભિમાન નહીં, પણ ભારત માતાના એક અંશ હોવાના ગૌરવ સાથે ગીત વિરમ્યું છે। ગુજરાત એની સમગ્ર વિશેષતાઓ સાથે આ ગીતમાં નિરૂપાયું છે। તો કવિ વિનોદ જોશીએ હું એવો ગુજરાતી હોવાના ગૌરવથી ગુજરાતની ભૂમિ, ગુજરાતની પ્રજા, ગુજરાતના સંત, સુરો અને મહાન પુરુષોની ગાથા, પ્રકૃતિનું સૌંદર્ય આ કાવ્યમાં વર્ણવ્યું છે અને એનું ગૌરવ લેતા કીધું છે કે હું એવો ગુજરાતી। તો આપણે આગળ આ કાવ્યનું પઠન કરશું અને સમજીશું। હું એવો ગુજરાતી જેની, હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી, અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં મહીસાગર, અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર, હું સાવજની ત્રાળ, હું જ ગરવી ભાષા લચકાતી, હું એવો ગુજરાતી જેની, હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી। કવિ શરૂઆતમાં જ કીધું કે હું એવો ગુજરાતી છું જેને ગુજરાત હોવાનું અભિમાન છે, એટલે કહે છે હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી। ગજગજ છાતી ફૂલવી આ બધો ડીપ્રયોગ છે, એનો અર્થ થાય કે અભિમાન થવું, ગૌરવ થવું। પણ અહીંયા કવિને કહેવાનું અભિમાન છે ગુજરાતી હોવાનો અનુભવ છે। તો આ ગુજરાતમાં જન્મ અને ગુજરાતી એની ભાષા, ગુજરાત એની માતૃભૂમિ છે એ વાતથી એનું
गौरव अनुभवे छे। कारण अंगे अंगे वहे नर्मदा श्वासो मां महिसागर, अंगे अंग मां नर्मदा वहे छे, नर्मदा ना पाणी भरी वेला छे। अंगे अंगे एटले गुजरात नी तमाम धरती में आज नर्मदा नुं पाणी पहोंची गयुं छे। तो अंगे अंगे मारा अंगे अंग मां नर्मदा नुं पाणी वहे छे। तो महिसागर जेवी नदी श्वास मां छे, तो अहीं नर्मदा अने महिसागर नुं नदीओनुं गौरव गायुं छे। तो अरवल्लीनो पिंड, आम तो पिंड कहता घाट शरीर थाय, ज्यां अरवल्लीनी हारमाळा छे अने एना घाटमां आ गुजरात खीली छे। अने अरबी समुद्र एटले के प्राणमां धबके छे रत्नाकर, रत्नाकर एटले समुद्र, ज्यां आपणने 1600 किलोमीटर लांबो दरिया किनारो मळ्यो छे अने एनी कुदरती प्राणवायुथी गुजरातनी भूमि धबके छे। तो आवा समुद्रनो किनारो तो अरवल्लीना हारमाळामां મહીસાગર અને નર્મદાના નદીઓના નીર જ્યાં વહે છે એવી માતૃભૂમિનો હું સંતાન છું। ઉપરાંત હું સાવજની ત્રાળ, સાવજ એટલે સિંહ, ગીરની ગાંડી જંગલની જાડીઓમાં ડાલામાં તો હાવજ ત્રાળ પાડતો હોય અને એની ગર્જના જે સંભળાય ગાંડી ગિરનારની ગુફામાં અને એના ગિરનારના જંગલોમાં, ગીરના જંગલોમાં સાવજની ત્રાળ છે એ હું ત્રાળ એટલે સાવજ એ વિરલ પ્રજાતિ જે એશિયાની ગુજરાતમાં જોવા મળે છે અને એનું ગૌરવ અહીં દર્શાવ્યું છે એવી ભાષા લચકાતી। જો એક બાજુ સાવજની ત્રાળ કીધી તો ગુજરાતી ભાષા પણ કેવી લચકાતી એટલે મીઠી વાણી, આપણી ગુજરાતી અને માતૃભાષા એટલી મીઠી છે કે આપણા દુશ્મનને પણ આપણી વાણીથી મિત્ર બનાવી શકીએ છીએ। તો આપણે સાવજની ત્રાળ સંભળાય છે, આપણે મીઠી વાણી ગુજરાતી ભાષા મળી છે, તો એવી ભાષાનો હું વારસદાર એવો હું ગુજરાતી એનું ગૌરવ કવિ અનુભવે છે। તો આગળ કહે છે, નવરાત્રિનો ગર્ભદીપ હું, હું શત્રુંજય શૃંગ, સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ, હું ગિરનારી ગોપ દ્વારિકા, હું જ સુધારસ પાતી, હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી। મિત્રો, નવરાત્રિથી તો કોણ અજાણ છે, નવરાત્રિના 9 દિવસ માં અંબાની, માં કાલિકાની 9 દેવીઓની જે આરાધના કરવામાં આવે છે અને એમાં દીવડો, જે દીવો હોય છે માટીનો, એમાં કાણા પાડી અને અંદર દીપ પ્રગટાવવામાં આવે એ ગર્ભદીપ, અને એનો પ્રકાશ ચારે બાજુ અજવાળા રૂપે ફેલાય છે, એમ 9 દિવસની આરાધનાથી આપણા જીવનમાં પણ એવો પ્રકાશ ફેલાય છે। અને નવરાત્રિ મિત્ર આજે એ ગરબો, એ રાસ, એ દાંડિયા રાસ એ માત્ર ગુજરાતની નહીં, ભારત અને વિશ્વની ઓળખ બની ગઈ છે। તો વિશ્વમાં ગવાતા નવરાત્રિના ગરબાઓ, એનાથી આપણે સૌ થનગનીએ છીએ। તેમજ હું શત્રુંજય શૃંગ, ભાવનગર પાસે આવેલા પાલીથાણા પર જૈન દેરાસર, જ્યાં વિશ્વને અહિંસા અને શાંતિના પાઠ આપે છે એવા જૈન દેરાસરો જેના શત્રુંજયના શિખર પર બિરાજમાન છે, એનો હું વારસદાર છું। તો જ્યાં મોઢેરાનું સૂર્ય મંદિર, જ્યાં હંમેશા તેજસ્વી શ્વેત બમરાઓનું ગુંજન થાય છે અને શાંતિના પ્રતિક્ષમાં એ સૂર્ય મંદિર, જ્યાં સૂર્યના કિરણો તેજસ્વીતાથી પ્રગટે છે એવા બમરાના ગુંજન જેવો હું ગુજરાતી, જ્યાં ગિરનારની કોક એટલે ગુફાઓ બખોલમાં, ગિરનારના પહાડોમાં એની કંદરાઓમાં બખોલોમાં જ્યાં હજારો સાધુ સંતો નિવાસ કરે છે, શિવરાત્રિના મેળામાં એ આવે છે એ સાધુ સંતો એનો વારસદાર, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણે દ્વારકાનો પાયો નાખ્યો એવા દરિયા કિનારે અને સુધારસ અમૃતસ્રોત પાતી એવી દ્વારકાના પગ પખાળતી એવા સમુદ્ર, અરમી સમુદ્રની વાત અમૃતરસ સુધારસ પાય છે એવા આવા ધાર્મિક દ્વારિકા તીર્થ હોય, સોમનાથ હોય, ગિરનાર હોય, સૂર્ય મંદિર હોય, નવરાત્રિ હોય, આવા આપણા
પ્રાકૃતિક સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાની વાત કવિએ પ્રસ્તુત પંક્તિમાં કરી છે. ત્યારબાદ કીધું છે કે દુહા છંદની હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન, મીરાની કરતાલ હું જ હું નિત્ય એક આખ્યાન, વિજાણનનું હું જંતર, હું નરસેની પ્રભાતી, હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. દુહા છંદની રમઝટ ગુજરાતની આગવી ઓળખ છે. દુહા મારા દેશનો અને એ દુહો નાનો હોવા છતાં એ સચોટ અને સાચી વાત કહી જાય, જે આરપાર હૃદયને વિંધી જાય, એક તીરની માફક છૂટે એવા દુહા છંદ એ લયબદ્ધ તાલબદ્ધ ગવાતા. અને નવરાત્રિમાં દુહા છંદની રમઝટ બોલતી હોય, લોક ડાયરા હોય ત્યાં કલાકારો દુહા છંદની રમઝટ બોલાવતા હોય ત્યારે બે ઘડી મજા આવી જાય. તેમજ નવરાત્રિમાં ઉપરાંત આપણા ગામના ગોવાળિયાઓ ગાયો ચારતા ચારતા, ખેડૂતો ખેતી કરતા કરતા દુહા છંદની રમઝટ બોલાવી અને આનંદ માણતા હોય છે. તો એ દુહા છંદની રમઝટ છું, ભગવું ભગવું ધ્યાન, જ્યાં જાઓ ત્યાં આપણા સાધુ સંતોના આશ્રમો ભગવા ધ્યાનથી એ ભગવાનનું ધ્યાન કરતા હોય છે. એ મીરાની કરતાલ હું, મીરાબાઈની જાજ કરતાલ વાગતી હોય તો હું નિત્ય એક આખ્યાન. આખ્યાન કહેતા પ્રેમાનંદ આપણને ચોક્કસ યાદ આવે. રોજે રોજ પ્રેમાનંદ આખ્યાન ભજવી અને ગુજરાતી ભાષાનું ગૌરવ અપાવતા, ગુજરાતી સાહિત્યનું ગૌરવ અપાવતા એવા હું એ નિત્ય એક ભજવાતું આખ્યાન છું. તો વિજાણનનું જંતર હું નરસેની પ્રભાતી. જંતર કહેતા એક તંતુવાળું વાદ્ય. આમ તો વિજાણનની વાત આવે એટલે શ્રેણી વિજાણનની વાત તમને બધાને ખ્યાલ જ હશે. સૌરાષ્ટ્રી રદારમાં શ્રી ઝવેરચંદ મેઘાણીએ આ સરસ વાર્તા લખેલી છે, વાંચજો તમે. પણ ટૂંકમાં પ્રેમનું પ્રતીક છે. એક તંતુ વાદ્યમાં પણ કેટલી તાકાત હોય છે કે તેના સંગીતના સૂરથી શ્રેણી વિજાણનના પ્રેમમાં પડેલી હતી. વિજાણનને નહોતો જોયો પણ એના સંગીત સાંભળી અને એ વ્યક્તિને મનોમન વરી ચૂકી હતી. અને જ્યારે એને વિજાણનને આ વાતની ખબર પડે ત્યારે વિજાણન એના પિતા પાસે હાથ માગે તો એની બરાબરી નહોતી. ત્યારે એના પિતા એને ભેંસો લેવા માટેનું કહે છે, સમય આપે છે, સમયની અવધિમાં આવી જાય તો શ્રેણીના એની સાથે લગ્ન કરે. પણ એને આવતા થોડી વાર લાગે છે. શ્રેણી પોતાના વિજાણનને શોધતી શોધતી નીકળી જાય છે અને અંતે વિજાણન ન મળતા હિમાલયમાં હાડ ગાળવા પહોંચી જાય છે. જ્યારે વિજાણન અહીંયા આવે છે ત્યારે એને ખબર પડે કે શ્રેણી પોતાને શોધવા નીકળી ગઈ છે. ત્યારે એની પાછળ પાછળ જંતર વગાડતો વિજાણન પણ જાય છે. અંતે હિમાલયમાં એ જઈ અને શ્રેણી જ્યાં હોય ત્યાં મળે છે. ત્યારે શ્રેણી એના જંતરના તાળ સાંભળવા માટે કહે કે હવે તારું જંતર વગાડ. અને ત્યાં સુધીમાં તો શ્રેણી બરફમાં અડધી પીગળી ગઈ હોય છે. પણ જંતર વગાડતા એનો તંબુરાનો તાર પણ તૂટી જાય છે અને અંતે એ એની યાદમાં જ પછી જીવન ગુજારે છે. તો આ એક જંતર પ્રેમનું પ્રતીક બની જાય એવા શ્રેણી વિજાણનની વાત જ્યાં આ ગુજરાતની ભૂમિમાં આવા વિરલાઓ પાક્યા છે, આવા પ્રેમ માટે પણ પોતાના પ્રાણ ત્યાગી દે એવી વાત અહીંયા કરી છે. તો હું નરસિંહની પ્રભાતી, નરસિંહ મહેતાના પ્રભાત્યા, પ્રભાતી તળપદો શબ્દ છે, પ્રભાત્યા. નરસિંહ મહેતાના પ્રભાત્યાથી આપણે ક્યાં અજાણ્યા છીએ. રોજ વહેલી સવારે નરસિંહ મહેતાના ભજનો પ્રભાત્યા સાંભળવા મળે કે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે. તો ગાંધીજીને અતિ પ્રિય એવું વૈષ્ણવ જંતો તેને કહીએ જે ભીડ પરાઈ જાણે રે, આવા નરસિંહ મહેતાના પ્રભાત્યા સદીઓથી આજે ગવાતા એવા છે. એવા સાહિત્યના પ્રેમના દુહા છંદની સાહિત્યના જ્યાં અનેક પ્રકારો રચાયા છે, જ્યાં સંતો મહંતો પોતાનું ધ્યાન ધરે છે, એવો હું ગુજરાતી છું એનું મને ગૌરવ છે. તેમજ હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું હાક, હું જ સત્યનું આયુધ જેની દિગ્દિગંતમાં ધાક, હું સંતોનું સૌમ્ય સ્મિત, તલવાર સૂરની તાતી, હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ભૂલે છાતી. મિત્રો, અહીંયા ગાંધીજીના મૌનની વાત કરી છે.
તો સરદાર વલ્લભભાઈ પટેલની હાંકની વાત કરી છે. ગાંધીજીએ સત્યના આયુધ કહેતા શસ્ત્રથી અંગ્રેજોને આ દેશમાંથી હાંકી કાઢ્યા અને ભારત દેશને આઝાદી અપાવી. તો જેની સાથે દિગ્દિગંત એટલે દસે દિશાઓમાં સરદાર પટેલની હાંકની ધાક હતી. તો આવા જ્યાં વીર પુરુષો થઈ ગયા છે ગાંધીજી અને સરદાર પટેલ જેવા, તો ગાંધીજીના સત્યના આયુધ અને સરદાર પટેલના દસે દિશાઓમાં ધાક હતી, એની હાંક હતી, એનાથી અંગ્રેજોને એણે ખદેડી મૂક્યા છે. આવા વીરલા જે ગુજરાતની ભૂમિમાં પાક્યા છે, એ ગુજરાતની ભૂમિ એટલે સંતોનું સૌમ્ય સ્મિત, જ્યાં સંતો મહંતો સતી જતી અને સુરા સાવજની ભૂમિ છે. એવી તલવાર સુરની તાતી જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે આ ધરતીના પુત્રોએ તલવાર પણ ખેંચી છે, તલવાર પણ તાણી છે. એટલે સંતોનું સૌમ્ય સ્મિત પણ છે. તો આ દેશની આ ધરતીની પર કોઈ આંખ ઉઠાવી ત્યારે આ ધરતીના પુત્રોએ તલવાર પણ ખેંચી અને માતૃભૂમિની રક્ષા કરી છે. એવા વીરલાઓનો હું વારસદાર, હું એવો ગુજરાતી છે, એનું કવિ વિનોદ જોશી ગૌરવ અનુભવે છે. અંતે કહે છે, હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર, મારે શિર ભારત માતની આશીષનો વિસ્તાર, હું કેવળ હું હોવ છતાં હું સદા હોઉં મહાજાતિ, હું એવો ગુજરાતી. હું મારી માટીનો જાયો, જાયો એટલે દીકરો, પુત્ર, હું આ મારી માતૃભૂમિનો દીકરો છું, ગુજરાતનો દીકરો છું, ગુજરાતી છું, એવો હું ગુર્જર અવતાર, જ્યાં મારો અવતાર જન્મ થયો છે ગુજરાતની ભૂમિમાં, એ ગુજરાતનું મને ગૌરવ છે. તો મારે શિષ ભારત માતની આશીષનો વિસ્તાર. કવિ ગુજરાતી હોવાનું ગૌરવ તો અનુભવે છે, સાથે સાથે આ ગુજરાત એ આ મહાન દેશ ભારત માતાનો આ આશીર્વાદ મને મળેલો છે મારા મસ્તક પર, એનો પણ ગૌરવ અનુભવે છે. તો કવિ કહે છે, મારા મસ્તક પર ભારત માતાના આશીર્વાદ છે અને એનો હું એક વિસ્તાર છું, એટલે હું કેવળ હું હોઉં છતાં, હું ભલે હું છું, હું ભલે ગુજરાતી છું, પણ હું સદા હોઉં મહાજાતિ. આ મહાજાતિ, આ મહા દેશ, મહાન દેશનો હું એક જાતિ છું, એક મહાજાતિનો, એક પ્રદેશનો હું નિવાસી છું. તો હું કેવળ હું ગુજરાતી તો છું જ, છતાં આ મહામાનવ મહાદેશના, મહાન દેશ ભારત દેશના આશીર્વાદ જ્યાં મારા પર રહેલા છે, એવા હું સદા હો મહાજાતિ, એવા મહામાનવનો હું સંતાન છું, એનું પણ મારું અહોભાગ્ય સદભાગ્ય છે, ગૌરવ અનુભવું છું. એટલે કહે છે કવિ વિનોદ જોશી, હું એવો ગુજરાતી. માત્ર ગુજરાતની જ વાત નહીં પણ ભારત માતાના આશીર્વાદ મળ્યા છે એની પણ વાત કવિએ કરી છે. તો આવા કવિ વિનોદ જોશીએ પ્રાદેશિક અભિમાન નહીં પણ ભારત માતાના એક અંશ હોવાનું ગૌરવ પણ સાથે સાથે આ ગીતમાં ગાયું છે. તો આ કવિની હૃદયની ઉર્મિઓ જે ગુજરાતી હોવાનું ગૌરવ છે, એવી આપણા સૌની પણ ઉર્મિઓ હશે, આપણે પણ ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવીએ અને ગુજરાતની આ લાક્ષણિકતાઓ, ગુજરાતનું ગૌરવ દર્શાવતી એક એક પંક્તિ, એક એક શબ્દમાં કવિ ગુજરાતી હોવાનું અનુભવે છે. તો આવા આપણે પણ ગુજરાતી, ગુજરાતમય બની જઈએ એવી સરસ મજાની વાત પ્રસ્તુત કાવ્યમાં કવિ શ્રી વિનોદ જોશીએ કરી છે. આશા રાખું કે તમને કાવ્ય સમજાયું છે. તો હવે એના વ્યાકરણ અને સ્વાધ્યાયની વાત કરી આગળ. તો એમાં શબ્દ સમજૂતી, શબ્દાર્થ સમાનાર્થી શબ્દોમાં પહેલો શબ્દ છે રત્નાકર, એટલે સમુદ્ર, જે રત્નોના ભંડારરૂપ સાગર એને રત્નાકર કહેવાય. બીજો સાવજ એટલે સિંહ, સુધા એટલે અમૃત, આયુધ એટલે શસ્ત્ર અથવા હથિયાર, પિંડ કહેતા આકાર અથવા ઘાટ, ભૃંગ ભમરો અથવા ભ્રમર, પ્રાણ શ્વાસ, આમ અર્થ થાય શ્વાસ, પણ અહીં અસ્તિત્વ માટે વાત શબ્દ વાપર્યો છે. ફૂલે એટલે વિકસે. ત્યાર પછી તળપદા શબ્દો પરભાતી,
तो एनु शिष्ट रूप बनशे प्रभातिया। बीजो छे जंतर, तो एनु शिष्ट रूप बनशे वाजिंत्र એટલે કે તંતુવાદ્ય। ત્યારબાદ છે વિરુદ્ધાર્થી શબ્દો, ધવલ એનો વિરોધી બનશે શ્યામ, સુધા એનો વિરોધી વિષ, સ્મિત એનો વિરોધી રુદન, આશીષ એનો વિરોધી અભિશાપ। ત્યાર પછી જે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, તો એમાં એક જ છે નવરાત્રિઓનો સમૂહ। આ તો તમને મિત્રો આવડે જ, નવરાત્રિ એનો જવાબ આવશે નવરાત્રિ। ત્યાર પછી સ્વાધ્યાયમાં વૈકલ્પિક પ્રશ્નો, એમાં પહેલો પ્રશ્ન, આ કાવ્યમાં કઈ નદીનો ઉલ્લેખ થયો છે? બરાબર પ્રશ્ન વાંચી અને એનો જવાબ જોજો। ઓપ્શન એ શેત્રુંજી, બી મચ્છુ, સી તાપી, ડી નર્મદા। બીજો પ્રશ્ન, આ કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કરે છે? તો એના ઓપ્શનમાં એ કવિતા માટે, બી પ્રભાત્યા માટે, સી ભક્તિ માટે અને ડી ભજન માટે। કાવ્ય આધારિત બધા પ્રશ્નોના જવાબ તમને આવડશે। ત્યારબાદ એક વાક્યમાં ઉત્તર આપો, એનો પ્રશ્ન એક, આ કાવ્યમાં કવિ મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈની કઈ વિશેષતાને યાદ કરે છે? તો તમને મિત્રો કાવ્ય આધારિત ખબર જ છે કઈ કઈ વિશેષતા માટે યાદ કરે છે, તો સરસ રીતે એક વાક્યમાં જવાબ લખજો। પ્રશ્ન નંબર બે, કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે? આ પણ એકદમ સરળ જવાબ છે, તમને જવાબ ચોક્કસ આવડશે। ત્યાર પછીના પ્રશ્નો છે, બે ત્રણ વાક્યોમાં ઉત્તર આપો, એમાં પ્રશ્ન નંબર એક, સત્યના આયુધની કઈ વિશેષતા છે? બીજો પ્રશ્ન, ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે? તો આ પણ કવિ આધારિત તમને ચોક્કસ જવાબ આવડશે, તો એના પણ વ્યવસ્થિત બે ત્રણ વાક્યમાં ટૂંકમાં જવાબ લખજો। ત્યાર પછી પ્રશ્ન નંબર ચારમાં છે, સાત આઠ લીટીમાં મુદ્દાસર જવાબ આપો, એમાં પ્રશ્ન નંબર એક, આ કાવ્યમાં ગુજરાતી પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે? આમાં કંઈક પ્રિન્ટ મિસ્ટેક હોય એવું લાગે છે, પણ પ્રશ્ન આવો બનશે, આ કાવ્યમાં કવિ પોતે ગુજરાતીની જગ્યાએ કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે? તો આપણને આખા કાવ્ય દ્વારા સમજાઈ ગયું છે કવિ પોતે ગુજરાતી હોવાનું શા માટે ગૌરવ અનુભવે છે, તો અનેક કારણો છે, મુદ્દાસર એ નોટ કરી અને આખો વ્યવસ્થિત સરળ કાવ્યના આધારે જવાબ લખજો, ચોક્કસ આવડશે। ત્યારબાદ બીજો પ્રશ્ન છે, કાવ્ય પંક્તિ સમજાવો, હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર, મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર। તો અહીં પણ કવિએ સમજાવ્યું છે કે ગુજરાતી સાથે ભારત માતાના અંશનું ગૌરવ છે, એ વાત પણ સરસ રીતે કાવ્ય આધારિત સમજાઈ ગઈ હશે, તો એ જવાબ પણ લખજો। તો અહીંયા સુધી આ તમારે નોટબુકમાં જવાબ લખવાના છે। ત્યારબાદ વિદ્યાર્થી પ્રવૃત્તિ છે તમારે, ઇતર પ્રવૃત્તિ અને વિશેષ જ્ઞાન માટે છે, તો એ તમે મેળવી અને જે કાંઈ આ બતાવવામાં આવ્યું છે વિદ્યાર્થી પ્રવૃત્તિમાં, એ શેની વિજાણનની વાર્તા સૌરાષ્ટ્રની રજદારમાં આપેલી છે, વાંચો, અને આ ઉપરાંત ગુજરાતના ગૌરવના ગીતો ઇન્ટરનેટના માધ્યમથી અથવા અન્ય સાહિત્યમાંથી તમે લઈ અને મેળવી શકશો, જેમ કે અહીંયા આપેલું છે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી હું ગુર્જર ભારતવાસી, દુહા છંદ પણ તમને ઘણા બધા મળશે। તો આવી રીતે ગુજરાતની વિશેષતા અને ગૌરવ દર્શાવતા અનેક પ્રવૃત્તિઓનું તમે ઇતર પ્રવૃત્તિઓમાં વિશેષ જ્ઞાન માટે મહાવરો કરી શકો। ત્યારબાદ અહીંયા આપેલી છે ભાષા અભિવ્યક્તિ, એમાં જુદી જુદી વાત કવિએ કઈ રીતે કરી છે એની વાત પણ સરસ રીતે વ્યક્ત કરવામાં આવી છે। ઉપરાંત આ કાવ્યમાં તમને ચોક્કસ
સમજાયો છે. હું આશા રાખું કે કવિએ વર્ણવેલી વાત તમે પણ એક ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવશો. તો આ કાવ્ય આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ, એક ગુજરાતી તરીકેનું ગૌરવ અનુભવીએ. અસ્તુ, જય જય ગરવી ગુજરાત, વંદે ગુજરાત.